सप्तर्षि संकुल में आप दरेक विद्यार्थी मित्रों आज फरी एक बार हार्दिक स्वागत है। आज आप अभ्यास करीशू धोरण सात विषय है आपणो सामाजिक विज्ञान विषयांक है पाठ नंबर तेर संसाधनों जतन अने संरक्षण एना प्रथम भागनो आज आप अभ्यास करीशू के संसाधन संसाधन एटले शू थाय के आपने आ पृथ्वी में कि जल जमीन वनस्पति के कोईपण एवी कुदरती पैदाशो जे आपने कुदरत द्वारा प्राप्त थाय छे जे आपणा जीवन में कंक ने कंक रीते उपयोगी निवड़े छे आ दरेक वस्तु ने आपणे शुं कही शकशुं संसाधनों। परंतु आजे दिवसे ने दिवसे वधती जती वस्ती उद्योगोनुं प्रमाण मानवीनी जे आकांक्षाओ के जरूरियातो कोई दी पूरी नथी थती जेना लीधे આજે વિશ્વભરમાં સંસાધનોનો આડેધડ ઉપયોગ થઈ રહ્યો છે, બેફામ ઉપયોગ થઈ રહ્યો છે। જો આવી જ રીતે સંસાધનોનો બેફામ ઉપયોગ ચાલુ રહ્યો તો નજીકના ભવિષ્યમાં આપણે કહી શકીએ છીએ કે ઘણા બધા એવા કુદરતી સંસાધનો હશે કે જે માત્ર આપણા માટે એક યાદ બની જશે, ફોટોમાં આપણે ખાલી એને જોઈ શકશું કે ભવિષ્યમાં એ સંસાધનો દિવસે ને દિવસે ખૂટી જશે। આ ઉપરાંત આપણે જાણીએ છીએ તેમ કે આ સંસાધનોનો બેફામ ઉપયોગ કરવાને લીધે દિવસે ને દિવસે પર્યાવરણનું પ્રદૂષણ પણ વધતું જાય છે, બરાબર। તો આપણે આજે આખા વિશ્વની જરૂરિયાત બની છે કે આ સંસાધનોનું જતન અને સંરક્ષણ કરવું, કે એ સંસાધનોનું જતન અને સંરક્ષણ કરી આપણે આપણી આવનારી પેઢી માટે એ સંસાધનોને સાચવીને રાખીએ અને આપણું જીવન સમગ્ર રીતે જે બધી અલગ અલગ સગવડતાઓથી ભરેલું છે એ આવનારા સમયમાં પણ તે એવી રીતે જ રહે। તો એના માટે આપણી તાતી જરૂરિયાત આજની એ જ છે કે દરેક સંસાધનોનું જતન અને સંરક્ષણ કરવું, અને એના માટે આપણે શું કરવું પડશે એ સંસાધનોનો કરકસર ઉપયોગ કરવો પડશે। સાથે સાથે એ સંસાધનોના ઓપ્શનમાં જે બીજા કોઈ સંસાધનોનો ઉપયોગ કરી શકાતો હોય જે અખૂટ છે, બરાબર, કે જે સૌર ઊર્જા દ્વારા મળતા સંસાધનો ખાસ કરીને, બરાબર, આવા અખૂટ સંસાધનોનો આપણે એની ઓપ્શનમાં ઉપયોગ ગોતીને કાઢવો પડશે કે આ સંસાધનોનો આપણે કરકસર ઉપયોગ કરી એનું જતન કરી આવનારા લાંબા સમય સુધી એનો વપરાશ આપણે કરી શકીએ। અને આપણે જાણીએ છીએ કે આપણા સંસાધનોમાં જીવનમાં સૌથી કોઈ એવી જરૂરી વસ્તુ હોય તો એ પાણી। પાણી વગર આપણું જીવન નકામું છે એમ જ કહી શકીએ કે આપણા જિંદગીના ખૂબ જ ઓછા દિવસો આપણે જીવી શકીએ પાણી વગર। તો આપણા માટે આજે સૌથી જરૂરી એવું કુદરતી સંસાધન પાણી, એની આજે એનો સંચય કરવો, એની જાળવણી કરવી ખૂબ જ ઉપયોગી બની છે। દિવસે ને દિવસે જોઈએ તો વરસાદની અનિયમિતતા આજે વધતી જાય છે, વરસાદની અનિયમિતતા વધતી જાય છે, સાથે સાથે બરાબર ભૂગર્ભ જળ છે એ ઘટતું જાય છે, પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધતું જાય છે। આ દરેક કારણોસર જોઈએ કે આજે ઉનાળામાં દેશના ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં પાણીની હાડમારીની પરિસ્થિતિ ઊભી થતી હોય છે। તો આજે આપણા દરેકની એક જવાબદારી ઊભી થાય છે કે આપણે પાણીની જાળવણી કરીએ, જળની જાળવણી કરીએ। તો આ પાઠનો આપણે પ્રશ્ન, પ્રથમ પ્રશ્ન છે એનો અભ્યાસ આપણે કરીએ કે જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો જણાવો। તો અલગ અલગ આપણને નવ મુદ્દા આપ્યા છે, એકદમ સરળ એવો પ્રશ્ન છે, વ્યવસ્થિત ધ્યાન આપજો। તો જોઈએ પ્રથમ મુદ્દો છે એનો કે જળનો વિવેકપૂર્ણ ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે, એનો ઉપયોગ કરો અને કરવો જ જોઈએ આપણે। પણ કેવો ઉપયોગ કીધો છે? વિવેકપૂર્ણ ઉપયોગ આપણે આજે કરવો એ ખૂબ જ જરૂરિયાત છે। લોકો કોઈ પણ વસ્તુનો આપણે જોતા હોઈએ કે કોઈ પણ જગ્યાએ પાણીનો ઉપયોગ કરતા હોય તો આડેધડે પાણીનો એક બાજુ બગાડ થતો હોય છે, એમ ન હોવું જોઈએ કે આપણે પાણીનો ઉપયોગ કરવી એ જરૂરી છે, પણ એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો કે જેથી પાણીનો ત્યાં ઓછામાં ઓછો બગાડ થાય, બરાબર, એક જીવન જરૂરી વસ્તુ છે આપણા માટે, એનો એક મહત્ત્વ સમજી એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ જેથી એનો બગાડ ઓછામાં ઓછો થાય।
बे नंबर पर आवे छे। बीजी जरूर छे जल संचय, वधुमां वधु जलाशयोनुं निर्माण करवुं आपणे एक जरूरी छे के आजे वरसादनुं पाणी जे आवे छे एनो आपणे संचय करवो पड़शे। पाणीने एक जग्याए कोई जग्याए एकठुं करवो पड़शे, एना माटे वरसादमां ચોમાસા દરમિયાન જે વરસાદનું પાણી છે એનો સંચય કરવા માટે, એકઠું કરવા માટે આજે આપણી બીજી જરૂર છે કે વધુને વધુ જળાશયોનું નિર્માણ કરાવવું કે જેથી પાણીને આપણે એકઠું કરી શકીએ, સાચવી શકીએ અને જે બાકીની ઋતુ દરમિયાન એ પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ। ત્રીજો પોઈન્ટ આવે છે ભૂમિગત જળના સ્તરને ઉપર લાવવાના પ્રયાસો કરવા જોઈએ। મેં તમને કીધું એમ કે આજે દિવસે ને દિવસે ભૂમિગત જળનું પ્રમાણ ઘટતું જાય છે, આ ઉપરાંત ભૂમિગત જળની જે ગુણવત્તા છે એ પણ ઘટતી જાય છે, તો તેના માટે આપણે આજે એ પ્રયત્ન કરવો જોઈએ કે બંધો બાંધવા, મોટા મોટા ચેકડેમો બાંધી પાણીને એક કોઈ પણ જગ્યાએ એકઠું કરીને પાણીને સપાટી પરથી વહી જતું અટકાવીને કોઈ પણ પ્રયાસો કરીને આજે આપણે ભૂમિગત જળ સ્તરને ઉપર લાવવાના પ્રયાસો કરવા પડશે, જેથી એ ભૂમિગત જળનો ઉપયોગ આપણે સિંચાઈ માટે પાક ખેતરોમાં અને બરાબર જે જગ્યાએ પાકની વાવણી કરીએ છીએ ત્યાં કરી શકીએ। ચોથા નંબર ઉપર પોઈન્ટ છે આપણો કે નદીઓના પાણીને રોકીને જળ સંચય કરવું, આ માટે બંધો બાંધવા જોઈએ કે ચોમાસા દરમિયાન જે નદીઓનું જે પાણી છે એ પાણીને વહીને સમુદ્રમાં જતું અટકાવવું જોઈએ, અને આ સમુદ્રમાં વરસાદનું પાણી નદીઓમાંથી વહી જતું અટકાવવા માટે નદીઓ ઉપર વધુને વધુ બંધો બાંધવા જોઈએ કે નદીના પાણીને આપણે અટકાવીને એનો પીવાલા પાણી માટે, ઘર વપરાશના પાણી માટે અને સિંચાઈ માટે આપણે એનો ઉપયોગ પછી કરી શકીશું। જો એને આપણે નદીના પાણીને ઉપર બંધ બાંધીને, નદી ઉપર બંધ બાંધીને એ પાણીને આપણે રોકશું નહીં તો એ બધું જ પાણી વહીને સમુદ્રમાં જતું રહેશે, તેથી નદીના પાણીને જે સ્વચ્છ મીઠું એવું પાણી છે એને રોકવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ। કેમ કે જાણીએ છીએ કે આ પૃથ્વી ઉપર ખૂબ જ નહિવત માત્રામાં ગણી શકાય, ખૂબ જ ઓછી માત્રામાં પીવાલાયક મીઠું સ્વચ્છ પાણી છે બરાબર, જેથી આપણે આ મીઠા પાણીનો ખૂબ જ વ્યવસ્થિત રીતે જાળવણી કરીને ઉપયોગ કરવો જરૂરી બન્યો છે। પાંચમો નંબર ઉપર આવે છે વૃષ્ટિ જળને રોકીને એકઠું કરવું, આ માટે શોષકુવા બનાવવા તેમજ ખેત તલાવડી બનાવી નાની નદીઓ ઉપર બંધારા બાંધવા। વૃષ્ટિ જળ એટલે કે જે વરસાદનું પાણી, ચોમાસા દરમિયાન જે વરસાદ પડે છે આ વરસાદના પાણીને કોઈક ને કોઈક રીતે રોકવાનો ઉપાય કરવો જોઈએ, કેમકે વૃષ્ટિ જળને વરસાદના પાણીને રોકવા માટે કૂવાનું બનાવવાનું, નાની ખેત તલાવડી બનાવી નદીઓ ઉપર બંધારા બાંધવા, આવી કોઈ પણ નાના નાના પ્રયાસોથી દરેક વ્યક્તિ આવાનો નાનો પ્રયાસ કરશે બરાબર, તો સાથે મળીને આપણે આ વરસાદના પાણીને અટકાવી શકીશું, વધુને વધુ એકઠું કરી શકીશું, એ પાણી એકઠું કરતાં જમીનમાં ઉતરશે જેથી ભૂમિગત જળ સ્તર ઊંચું આવશે અને ભૂમિગત જળ સ્તરની સ્થિતિ સુધરશે। છ નંબર ઉપર આવે છે લોકોમાં જાગૃતિ લાવવી અને લોકભાગીદારી વધારવી। માત્ર ને માત્ર આ સરકાર પ્રયત્ન કરશે તો આ પ્રયત્ન નિષ્ફળ જ જશે અને જેવી સફળતા મેળવવા માગે છે એવી સફળતા મળશે નહીં, પરંતુ જો આપણે વધુને વધુ લોક જાગૃતિ લાવી દરેક લોકોને આ જળ સંચયની ભાગીદારીમાં એકઠા કરીશું, દરેકને સમજાવશું જળનું મહત્ત્વ, તો લોક ભાગીદારી વધશે તો જરૂર ને જરૂર આપણે પાણીનો ઉપયોગ કરકસર કરીને બરાબર અને આપણે એને ભવિષ્ય માટે એને બચાવી શકીશું, પાણીનો બગાડ થતાં અટકાવી શકીશું। સાતમા નંબર ઉપર આવે છે બાગ બગીચા શૌચાલયો વગેરેમાં વપરાતા પાણીનો કરકસર ઉપયોગ કરવો જોઈએ। આગળ આપણે વાત કરીએ પાણીનો ઉપયોગ ખૂબ જ આવશ્યક છે, આપણે જીવનના જરૂરિયાતની કોઈ પણ વસ્તુમાં પીવાથી માંડીને સવારે ઉઠી જતી વિવિધ પ્રક્રિયાઓમાં આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ। પાણીનો ઉપયોગ કરો પણ દરેક જગ્યાએ પાણીનો ઉપયોગ કેવો કરવો, કરકસરપૂર્વક। કરકસરપૂર્વક એનો મતલબ થાય છે કે એનો બગાડ ન થાય, વિવેકપૂર્ણ ઉપયોગ કરો કે કોઈ પણ રીતે એનો બગાડ ન થાય। આઠ નંબર ઉપર આવે છે જળાશયો અને નદીઓના પાણીને સ્વચ્છ રાખવા તથા તેમને પ્રદૂષણથી બચાવવા,
कि जे आपणे वृष्टि जळ વરસાદનું પાણી જળાશયોને નદીઓમાં એકઠું કર્યું છે તો આપણે પ્રયત્ન કરવો જોઈએ અને સરકારે પણ પ્રયત્ન કરવો જોઈએ કે આ પાણી સ્વચ્છ રહે એને કોઈ પણ રીતે દૂષિત થતું હોય કે ઉદ્યોગોના કચરાથી ઉદ્યોગોના કેમિકલવાળા પાણીથી કોઈ પણ રીતે દૂષિત થતું હોય તો એને અટકાવવું જોઈએ આ પાણીને સ્વચ્છ રાખવા અને પ્રદૂષણમાંથી કોઈ પણ રીતે વળતું હોય તો એને અટકાવવું જોઈએ અને આખરી મુદ્દો નવમો મુદ્દો છે ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો ઉપર પાણીના વપરાશ અંગે દેખરેખ રાખવી કે ઘણી જગ્યાએ મોટા મોટા એવા ઉદ્યોગો ચાલતા હોય છે કે બરાબર જે દાર ગાળી બોરવેલ કે કૂવા દ્વારા બરાબર ભૂમિગત જળને ખેંચીને એનો ઉપયોગ કરતા હોય છે તો આવા એકમો ઉપર દેખરેખ રાખવી કે વધારે પડતો એ ભૂમિગત જળનો ઉપયોગ નથી કરી લેતા ને જો આડેધડ એ જગ્યાએ વપરાશ થતો હોય છે વધારે પડતો ત્યાંથી ભૂમિગત જળ ખેંચી લેવામાં આવશે તો એના જળસ્તર ખૂબ જ ઊંડું જતું રહેશે અને એના જે પાણીનું સ્તર છે બરાબર એની ગુણવત્તા પણ બગડી શકે છે તો આવા જે એકમો છે કે જે ભૂમિગત જળનો ઉપયોગ કરે છે વપરાશ માટે એની ઉપર સતત દેખરેખ રાખવી જોઈએ તો આ અલગ અલગ નવ મુદ્દા છે આમાંથી આપણે ત્રણથી ચાર ઓછામાં ઓછા ચાર મુદ્દા તો તમારે પરીક્ષામાં બે માર્કમાં પૂછાય તો લખવા મળે ત્રણ માર્કમાં પૂછાય તો છ મુદ્દા લખવાના જેથી આપણે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ તો આ સિવાય આપણા ઘણા બધા એવા સંસાધનો છે જેનું આજે જતન અને સંરક્ષણ આજે ખૂબ જ જરૂરી એવી બાબત બની છે તેના વિશે અભ્યાસ આપણે આગળના ભાગોમાં કરીશું.